ગુજરાતનું એક નાનકડું શહેર, ઘણા બધા લોકો રહે, હળી મળીને રહે. શહેરમાં બે યુવાન જબરજસ્ત, બંને ભણેલા ગણેલા, ખૂબ વિદ્વાન. બેમાંથી એક યુવાન કાયમ માટે દલીલ કરે, આ દુનિયામાં ચડે તો પુણ્ય જ ચડે. અને બીજો યુવાન એનો ઓપોઝિટ, નહીં પુણ્ય પુણ્ય જે સબ કુછ નહીં, ચડે તો માત્ર પુરુષાર્થ જ ચડે. આજે તમારી પાસે એક સબ્જેક્ટ લઈને આવ્યો છું, પુણ્ય ચડે કે પુરુષાર્થ. આપકા ક્યા ઉત્તર હૈ, ક્યા પ્રત્યુત્તર હૈ, વો બાદ. પહેલે આપ મેરા યે દ્રષ્ટાંત સુન લીજીએ. બંને યુવાનોને ભારેમાં ભારે દલીલો થાય, કોઈ મચક આપવા તૈયાર ન થાય. પુણ્યનો પ્રેમી એમ કે પુણ્ય જ ચડે. આ દુનિયામાં જે પણ થાય છે બધું પુણ્યના ખેલ છે, પુણ્યના પ્રભાવ છે. અને પુરુષાર્થનો પ્રેમી એમ કહે, પુણ્ય પુણ્ય જેવું કુછ નહીં હૈ, અપના હાથ જગન્નાથ. પુરુષાર્થ જ માગ્યો છે. રોજ સાંજ પડે ને બંને જણા સામ સામે આવી જાય. દિવસો મહિનાઓ સુધી આ ખેલ ચાલે, લોકો કંટાળે. એક દિવસ બધાને થયું, આપણા શહેરની અંદર જે મેયર છે એને જઈને આપણે વાત કરીએ કે ભાઈ આ બેનો કંઈક રસ્તો કાઢો. મેયરે કીધું, આ મારો સબ્જેક્ટ નથી, તમે કોર્ટમાં જજની પાસે જાઓ. જજને વાત કરી, એણે કીધું ઠીક છે. અને જજે એક દિવસ રસ્તો કાઢ્યો કે શહેરની બહાર એક ધર્મશાળા છે, આ બંને જણાને ત્યાં પૂરી ગયો. એકને એક રૂમમાં, બીજાને બીજી રૂમમાં. 24 કલાક માટે કોઈ અંદર જવાનું નહીં, ક્વોરન્ટાઇન કર દો. ખાવાનું નહીં આપવાનું, પીવાનું નહીં આપવાનું. બે જણાને 24 કલાક એક અલગ અલગ રૂમની અંદર રાખો, આવતીકાલે જવાબ મળી જશે. બેને ઉચકીને એક એક રૂમની અંદર મૂકી દીધું, કોર્ટમાંથી તમને પનિશમેન્ટ આવીશ. તમે તમારો જવાબ આપતા નથી, તમે તમારું સમાધાન કરતા નથી, માટે તમને બંનેને પનિશમેન્ટ 24 કલાક માટે અલગ અલગ રૂમમાં ભૂખ્યા તરસ્યા મૂકી દેવાના છે. બે જણા અંદર ચાલ્યા ગયા. બરાબર સવારે 8 વાગે એન્ટ્રી મારી. પુણ્યને આગળ કરનારો અંદર ગયો, એને ગાદલું દેખાયું. જેવું ગાદલું દેખાયું એટલે પાથરી. ઘરમાં તો રોજ દિવસે શાંતિથી સુવા મળતું નથી, આજે એ લંબાવી મસ્તીથી સુઈ ગયો. પુણ્ય છે ને, પુણ્ય હશે તો સામેથી મળશે, નહીં હશે તો નહીં મળે. આ ગણતરીથી એણે કોઈ મહેનત કરવાને બદલે લાંબો થઈને સુઈ ગયો. પણ પુરુષાર્થવાદી, એને થયું નહીં આવી રીતના સુઈ જઈએ તો આપણા ઠેકાણા નહીં પડે. અને એ માણસ ઊભો થયો. રૂમ બંધ નથી, રૂમમાંથી બહાર નીકળી શકાય. પણ 3 માળ, 8-8 રૂમ, 24 રૂમની અંદર કોઈ માણસ નહોતો. આ બે જણા. એને થયું કે આમને બેઠા રહેવા એના કરતા તો ચક્કર મારીએ ફરીએ. તમારી દુનિયામાં શું કહે છે, ફરે તે અત્યારે નહીં. અત્યારે સુરતમાં એક નવું બોર્ડ આજે સવારે વાંચ્યું, ફરે તે મરે, ચરે નહીં મરે. અને હવે બાંધ્યો ભૂખે મરે નહીં, હવે બાંધ્યો છે ને એ જ ખરો જીવ. ઘરમાં બંધાઈને રહે એ જીવ.